तुलसीचा कडक शुरुआत जा सफलता निश्चित त्या। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે હું પ્રથા। વડોદરાથી મહત્વના સમાચાર। વડોદરા નવલખી સામૂહિક દુષ્કર્મ કેસ, બંને આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। કિશન માથાસુરિયા અને જશો સોલંકી દોષિત જાહેર કરવામાં આવ્યા છે। નવલખી ગ્રાઉન્ડમાં સગીરા સાથે થયો હતો સામૂહિક દુષ્કર્મ। ઘટના 28 નવેમ્બર 2019 ના રોજ બની હતી। જોઈએ શું છે સમગ્ર ઘટના। તો 28 નવેમ્બર 2019 ના દિવસે નવલખી ગ્રાઉન્ડમાં બનાવ બન્યો હતો। સગીરા તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી। બે યુવકોએ મંગેતરને ડરાવ્યો અને ધમકાવ્યો હતો। મંગેતરને બંને યુવકોએ ધમકાવી ત્યાંથી ભગાડી મૂક્યો હતો। સગીરાને જાડીમાં લઈ જઈ અને સામૂહિક દુષ્કર્મ સગીરા પર આચરવામાં આવ્યું હતું। क्राइम ब्रांचे गणतरीना ज दिवसों में आरोपियों की धरपकड़ करी छे। पुलिस से 1500 पाना की चार्जशीट पण दाखल करी छे। नवलखी दुष्कर्म केस 45 दिवस में क्राइम ब्रांचे तपास पूरी करी हती। तो 1500 पाना की चार्जशीट दाखल करवामां आवी। 22 पंच ने तपासवामां आव्या छे, जारे 98 पैकी 40 साक्षी तपासवामां आव्या। 164 मुजब भोग बनार सहित बेना निवेदन पण लेवामां आव्या छे। एक पण साक्षी हाजर नथी थया। અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોના એલાન બાદ આજે તમામ 49 દોષિતોને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરી અને તેમને અને તેમના વકીલોને સાંભળવામાં આવ્યા હતા। કોર્ટ તમામ પક્ષની રજૂઆતોને સાંભળી અને કોર્ટે 11મીએ સજાના ઓર્ડર ઉપર સુનાવણી રાખી છે। કોર્ટે આજે સાંજે 5 વાગ્યા સુધી તમામ દોષિતોના મેડિકલ ડિટેલ્સ, દસ્તાવેજો સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવા આદેશ કર્યા છે। જ્યારે આજે કોર્ટમાં બચાવ પક્ષ અને સરકારી વકીલોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે, જેમાં 49 આરોપીઓને કોર્ટમાં વર્ચ્યુઅલી હાજર રખાયા હતા। બચાવ પક્ષે સજાની જાહેરાત માટે કોર્ટમાં 3 સપ્તાહની મુદત માંગી હતી। વધુમાં બચાવ પક્ષે કહ્યું હતું કે દોષિતોને સુધારવાની મોકો મળવો જોઈએ। તો સામે સુનાવણીમાં સરકાર તરફથી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી કે દોષિતોને જધન્ય અપરાધ માટે કોઈ મહત્તમ સજા થવી જોઈએ। આ સાથે સરકારી વકીલે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાને કોર્ટમાં રેફરન્સ પણ આપ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે વાલ્મીકી રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય। દોષિતોએ આતંકી કૃત્ય કર્યું છે। સરકારે કોર્ટમાં વધુ રજૂઆત કરતા કહ્યું હતું કે આ કેસમાં ગુનાહિત ઇતિહાસ, સુરંગકાંડ જેવી બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ। આખરે આ દરેક રજૂઆતો સાંભળી કોર્ટે કહ્યું કે બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષિતોને આજે જ મુલાકાત લે અને દોષિતોનો પક્ષ જાણે, બાદમાં જ કોર્ટમાં રજૂઆત કરે। એ તોમતદારોએ એક કાયદાકીય પ્રક્રિયા મુજબ તેઓ પોતે જે કોઈ રજૂઆત કરવા માગે છે તે અંગે આપવામાં આવેલી હતી અને એ એપ્લિકેશન જે છે એ નામદાર કોર્ટે આજ રોજ સાંભળેલી છે અને એ એપ્લિકેશન સાંભળ્યા બાદ આવતીકાલ સુધીનો ટાઈમ આપ્યો છે અને મેટર જે છે 10મી 11મી તારીખે હિયરિંગ માટે રાખવામાં આવેલી છે। આ 11મી તારીખે આ જે તોમતદારોને સજા થયેલી છે એ સજાના ક્વોન્ટમ બાબતે નામદાર કોર્ટ તોમતદારોને સાંભળવાનું શરૂ કરશે અને ત્યારબાદ ફરિયાદ પક્ષના વકીલ, ખાસ સરકારી વકીલોને સાંભળશે। આજે સાંજે 5 વાગ્યા સુધીમાં જેલમાંથી તમામ ડોક્યુમેન્ટ, એક્યુઝના મેડિકલ પેપર્સ હોય, એજ્યુકેશનલ સર્ટિફિકેટ હોય એ તમામ મેળવી લેવા જણાવ્યું છે અને જેલની જે તમામ જેલોમાં આરોપીઓ છે તે તમામ જેલના અધિકારીઓને પણ સૂચના આપી છે કે આજે 5 વાગ્યા સુધીમાં આ તમામ પેપર્સ તેમને આપી દેવામાં આવે અને નામદાર કોર્ટે એવું પણ કહ્યું હતું કે તમે જે ચુકાદો રજૂ કર્યો છે તેમાં આવી કોઈ હકીકત જણાતી નથી કે ફાંસીની સજા કરવાની હોય કે એના માટે ટાઈમ આપવો જોઈએ અને બધા તમે તૈયાર જ છો અને આ કેસ તમે અગાઉ ચલાવ્યો છે એટલે તમામ માહિતીથી તમે માહિતગાર છો એટલે નામદાર કોર્ટે છતાં પણ ન્યાયના હિતમાં એ લોકોને 11 તારીખે સવારે 10:45 હિયરિંગ રાખેલું છે। વિદેશ મોકલવાના નામે ગાંધીનગરના કલોલમાં એક વ્યક્તિના ઘરે થયેલા ફાયરિંગ પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે ફાયરિંગ બાદ બે એજન્ટો વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ હાથ લાગ્યું છે અને જેમાં આ પ્રકરણમાં એક મહિલા પીએસઆઈનો પતિ અને એજન્ટ સુનિલ પટેલનું નામ પણ બહાર આવ્યું છે। ફાયરિંગની ઘટના બાદ દેવમ બ્રહ્મભટ્ટ અને સુનિલ પટેલ વચ્ચે વાતચીત થઈ હતી। તાજેતરમાં કલોલના દંપતીને અમેરિકા મોકલી આપવાના દિલ્હી સુધીમાં ફ્લાઇટ લઈ જનાર એજન્ટ દેવમ બ્રહ્મભટ્ટની પોલીસે ધરપકડ કરી છે અને જેની પૂછપરછમાં અમદાવાદના એજન્ટ મયંક શર્માએ 3 શખ્સોને કલોલ મોકલ્યા હોવાનું ખુલ્યું હતું।
आ त्रण लोको पैकी रयान नामना व्यक्तिए 10 लाख नी मांगणी करी अने फायरिंग कर्युं हतुं। तो बीजी तरफ आ प्रकरण में महिला पीएसआई ना पति सुनील पटेल नामना एजेंट नुं पण नाम बहार आव्युं छे। आ सुनील पटेले ज मयंक शर्मा साथे देवम ब्रह्मभट्टनी ओळखाण करावी हती अने फायरिंग नी घटना पछी बन्ने वच्चे थयेली वातचीत नुं रेकॉर्डिंग पण सामे आव्युं छे। हेलो, हा सुनील भाई, તમે કીધું કે સાહેબ આ કામ જોયેલું છે મેં અમનું, બરાબર? એને શું કર્યું ખબર છે? હેલો, હું દિલ્હી હતો, દિલ્હી થી મારું જેવું પ્લેન લેન્ડ થયું, ઋત્વિકભાઈ જોડે બેઠા હતા બરાબર, અને ભાઈ એના જે બે માણસ જે જોવા આવવાના હતા, જે જોવા આયા, અરે બંદૂક મારી, પેલી ગોળી મારી, કોણ? અમારા ક્લાયન્ટ ને જે પૈસા લઈને બેઠું તું એ, અને ભાગી ગયા પેલો હર્ષ પટેલ, શ્રેયંક પટેલ, એ ભાગી ગયા ભાઈ। અને તમારા કેવા સુનિલ ભાઈ, અત્યારે મારા બાપા મારો ભાઈ પોલીસ સ્ટેશન માં છે રાતના, અને પેલો ઋત્વિક ભાઈ બિચારો વચ્ચે રહ્યો હતો એના માટે પોલીસ સ્ટેશન માં છે। આ હું એરપોર્ટ સાંભળો, ગોળી કેમ મારી? હું બે એ લૂંટવા આયા હતા ભાઈ પૈસા, અને મયંકે ફોન સ્વિચ ઓફ જ કરી દીધો ત્યાં ઉતર્યો ને હું જેવો, અને એ લોકો ભાઈ ભાગી ગયા, એ લોકો પકડી રાખ્યા, પછી હવે આ લોકો તો સમજે નહીં એટલે ઋત્વિક ને જ પકડે। અરે ભાઈ, પોલીસ સ્ટેશન માં કેસ થઈ ગયો છે, મારા 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 બાપા, મારો સગ્ગો ભાઈ મારા ત્યાં છે, અત્યારે મારી જોડે સાહેબ બધું પ્રૂફ છે, હું કેટલી વાત થઈ શું છે શું નહીં, હું પોલીસ સ્ટેશન માં અત્યારે હું જઉં છું, અત્યારે હું અબી હાલ લેન્ડ થયો એમના ત્યાં, આ માણસ આ બિચારા છોકરાઓ એટલા ગભરાઈ ગયા હતા, માંડ માંડ મેં એમને ત્યાં પેલા એરપોર્ટ પર રાખ્યા અને હું લઈને આવ્યો, આ લોકો કોઈને તો શું થાય કે ભાઈ આ લોકોએ શું કર્યું, હવે આવો દાવ રમાઈ ગયો અને ગુંડા હતા કોને ખબર યાર આવી। સુનિલભાઈ એક વસ્તુ સમજો, સુનિલભાઈ એક વસ્તુ સમજો, તમે શું કીધું તું કે મેં કામ જોયેલું છે હવે યાર, હેલો, તમે એક ફોન ના ઉપાડ્યો મારો। અરે ભાઈ, હું તો મારી વાતો સાંભળો, અત્યારે હું જ્યાં ગામમાં છું ત્યાં ટાવર નો પ્રોબ્લેમ છે, એક કામ ટાવર હાઈવે પર આવીને ઉભો, તમે કે વિડીયો કોલ કરો। સુનિલ ભાઈ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, તમે પકડાવડાવો, મારી ઇજ્જત તો ગઈ, અને બીજી વસ્તુ ફાયરિંગ કર્યું પેલા ભાઈ ને ગોળી વાગી અને વાગતા વાગતા રહી ગઈ, એ પેલા ભાઈ મરી જાત, વિષ્ણુ ભાઈ જે પાર્ટી લઈને બેઠી હતી, હા તો, અને ઋત્વિક અને એ બે જણા ભાગી ગયા, શ્રેયાંક અને પેલો એની જોડે પેલો કોણ આવ્યો હતો સી, ખબર યાર કોણ, વિચાર કરો, અરે જે આવ્યો હશે, આ તો હારું થયું મને ફોટા પેલા મોકલી દીધા હતા પહેલેથી, એટલે હું અત્યારે પોલીસ સ્ટેશન જ જઉં છું કલોલ, ભાઈ તમે આવો, તમે પોલીસ સ્ટેશન આવો અને આ લોકોને પકડાવી દો। મારી એટલી રિક્વેસ્ટ છે સાહેબ, મારે વાઈફ પીએસઆઈ છે, મારા અંદર બે નંબર નું કામ હું ફસાઈ જોઈ સાહેબ, અરે આ ક્યાં બે નંબર નું કામ છે, આ તો આપણે લીગલી ભયંકર શું કીધું આપણે, લીગલી વિઝા કરીએ છીએ, ધેટ્સ ઈટ। તમે મારી વાત સાંભળો, હું ગમે ત્યાંથી મારા ગ્રુપ માં વાત સમજો, મારા પર તમે ગમે તે રીતે મને આની આખી હિસ્ટ્રી તમે કાઢી આપો, સાંભળો, તમે મને સાંભળો, તમે મને આમાંથી ગમે તે રીતે આ વસ્તુ તમે કરો, તમારી વાઈફ જે છે પીએસઆઈ છે જે બી બરાબર, અને મામા ડિવાઈસ એ ગમે તે કરો, તમે તમે એક વસ્તુ સમજો, આ આપણું કામ હતું અને તમારા ભરોસે હું આ વસ્તુ, ચલો તમારું કેન્સલ થયું અને મારું મેં આ વસ્તુ કરી। IMBL નજીક દરિયામાં બોટ અપહરણનો સિલસિલો યથાવત છે, હજુ પણ 10 બોટ સાથે 60 માછીમારો દરિયામાં બંધક છે, પાકિસ્તાન મરીન્સે 24 કલાકમાં 13 બોટને બંધક બનાવી છે, ગઈકાલે 3 બોટ સાથે 18 માછીમારોને પાકિસ્તાન લઈ જવાયા હતા, હજુ સમુદ્રમાં 10 બોટ સાથે 60 માછીમારો બંધક છે, અપહરણ અને બંધક બોટનો આંકડો વધી શકે છે, તો બંધક બનાવેલી બોટ ઓખા અને પોરબંદરની હોવાની પણ શક્યતા છે, તો પાકિસ્તાન મરીન્સે કુલ 13 બોટ 78 માછીમારોનું અપહરણ કર્યું છે। पिछले एक सप्ताह में 3 अलग-अलग हादसों में पाकिस्तान मरीन हमारे वहां से 3 बोट के साथ 27 मछुआरों को उठा के ले गई, पर कल रात को एक और हादसा हुआ और 10 बोट और 60 फिशरमैन एक ही रात में पाकिस्तान मरीन
हमारे वहां से उठा के वो ले गए। રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે। ચાર દિવસ બાદ 2-4 ડિગ્રી લઘુત્તમ તાપમાન કરશે। વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાશે। હાલ બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ। રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ। બારિશ હોને કા કોઈ સંભાવના નહીં હે। આ ટેમ્પરેચર મિનિમમ ટેમ્પરેચર જો નાઈટ ટેમ્પરેચર હોતા હે, નાઈટ ટેમ્પરેચર મે ફોલ હોને કા સંભાવના હે। 2-4 ડિગ્રી તક पूरे गुजरात में टेम्परेचर फॉल रहेगा। इवन नलिया, भूज, गुजरात रीजन में, अहमदाबाद, आगरा में काफ़ी मतलब 2-4 डिग्री तक फॉल होगा अगले 3-4 दिन में। अभी अगले 3-4 दिन में मतलब कुल मिला के 3-4 दिन में 4 डिग्री तक फॉल तो हो ही जाएगी। उसका बाद फिर टेम्परेचर बढ़ने का। કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। વન વિભાગમાં વર્ગ 3ની ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે। પ્રથમ તબક્કામાં 334 જગ્યા ઉપર ભરતી કરાશે। વન વિભાગમાં ટૂંક સમયમાં જ કરવામાં આવશે ભરતી। વર્તમાન વય મર્યાદાને ધ્યાનમાં રાખી ભરતી કરાશે। કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। 334 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, તો વન વિભાગમાં વર્ગ 3ની ખાલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે। પ્રથમ તબક્કામાં 334 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। આપણે યુવાનોને જેમ રાજ્ય સરકાર અનેકવિધ વિભાગોમાં કામ કરે છે, એમ વન વિભાગ દ્વારા આ વર્ગ 3ની કુલ 334 જગ્યાઓ ભરવાની જે મોકૂફ રહેલી ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કરેલ છે। આ ભરતી પ્રક્રિયામાં અગાઉની સને 2018ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી, તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાને લીધા વિના માન્ય ગણવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીએ આણંદની, તો આણંદમાં યુવતીએ મંદિરમાં દારૂનો છંટકાવ કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે। નશામાં ધૂત યુવતીએ દાવોલ ગામમાં મંદિરમાં દારૂ છાંટ્યો હતો। યુવતી અમદાવાદની હોવાનું પણ સામે આવ્યું છે, તો ગ્રામજનોએ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ગ્રામજનોએ યુવતીને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા, તો યુવતીએ તે સમયે મંદિરમાં કર્યો હતો હોબાળો। અમદાવાદની યુવતી ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। નિરાધાર બનેલા બાળકોને વહારે સુરત પોલીસ આવી છે। ગત મહિને જ પલસાડાના વરેલી ખાતે રહેતા વિધવા મહિલાની હત્યા તેના જ સગા ભત્રીજાએ કરી હતી, અને હત્યા બાદ ચાર બાળકોની માથેથી માતાની છત્રછાયા પણ નહોતી રહી। ત્યારે બાળકોને વહારે સુરત એસપી ઉષા રાડા આવ્યા છે। બાળકોના ઉછેરથી લઈ અને શિક્ષણ સુધીની તમામ જવાબદારી તેમણે ઉઠાવી છે। બાળકોને કામરેજ ખાતે આવેલા વાત્સલ્ય ધામ ખાતે મૂકવામાં આવ્યા છે। તો ઉષા રાડાએ વધુમાં જણાવ્યું હતું કે આવા નિરાધાર બાળકો ખોટી પ્રવૃત્તિ તરફ ન વળે તે માટે આ નિર્ણય કરાયો છે। સજેશન આપેલું કે તમે અહીંયા જે સામાજિક સંસ્થા છે વાત્સલ્ય ધામ કરીને, એમાં તમારા બાળકોને મૂકવા હોય તો ત્યાં વાત કરી જોઈએ, એટલે એમણે સંમતિ બતાવી અને એ પછી એ લોકોના સંસ્થા અને આ જે બાળકોના દાદી છે એમની મુલાકાત કરી આપેલી, એમાં સંસ્થા એગ્રી થઈ અને આજે એ બાળકોને ત્યાં મૂકવા ગયેલા। પીજીવીસીએલના એમડીએ સૌરાષ્ટ્ર અને કચ્છના ધારાસભ્યો સાંસદ સભ્યાને રાજ્યસભાના મેમ્બરને પત્ર લખ્યો છે। પીજીવીસીએલના એમડી વરુણકુમાર બરનવાલે વીજ ચોરી અટકાવવા ધારાસભ્ય અને સાંસદોને પત્ર લખ્યા છે। વીજ ચોરી અટકાવવા માટે 66 નેતાઓને પત્ર લખવામાં આવ્યા છે, તો ગુજરાતની અન્ય વીજ કંપનીઓ કરતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વીજ ચોરી થઈ છે। વીજ ચોરીને કારણે પીજીવીસીએલને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે। બધા ધારાસભ્યશ્રીઓને અને સાંસદશ્રીઓને પીજીવીસીએલની જે આર્થિક પરિસ્થિતિ છે એ બાબતે માહિતગાર કરવા, અને અમે જે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરીએ છીએ એમના વિસ્તારમાં જે વિસ્તારોમાં પ્રોબ્લેમ એરિયાઝ છે પીજીવીસીએલની દૃષ્ટિએ, આ બધી જ બધા જ વિષયો બાબતે એમને માહિતગાર કરવા ખાતર મેં મારા કક્ષાએથી બધા ધારાસભ્યશ્રીઓને સાંસદશ્રીઓને લેટર લખ્યું છે। એના બે હેતુ છે, એક તો એમને ખબર પડે કે કયા વિસ્તારમાં એમને કેટલી વીજ ચોરી થઈ રહી છે, ને એ લોકો જ્યારે અમારી ટીમો ત્યાં કામ કરવા જાય ત્યારે અમારી ટીમોને મદદરૂપ થઈ શકે, આ આશા સાથે અમે બધાને લેટર લખ્યા છે।
બનાસકાંઠાના ધાનેરાની મધુસૂદન રેસિડેન્સીમાં હોબાળો. ગટર લાઇન બાબતે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. મહિલાઓએ રામધૂન બોલાવી તેનો વિરોધ કર્યો છે. નગરપાલિકા અને આરએનબીની કામગીરી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો લાઇનઅપ કર્યા વગર જ બ્લોક નાખતા ચોકઅપ થઈ ગયું હતું અને જેની સમસ્યાને લઈને સમગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ગટર ચોકઅપ થતાં પાણી બહાર આવતા રહીશોને ભારે મુશ્કેલી પણ પડી હતી. રોડનું લેવલ અપ કરી દેતા ગટરનું પાણી નીકળતું નથી. મહિલાઓએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તો સતત રજૂઆત થતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી હતી. આરએનબી જોડે વાત કરી અને પ્રશ્નનું નિરાકરણ લાવશે તેવું પણ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું. સમાચારમાં સમય થયો છે વિરામ. સાથે કાલીબેલ ગામમાં રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ. સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો અને પર્યાવરણ પ્રેમીઓની યોજાઈ બેઠક. બેઠકમાં 100 થી વધુ કાર્યકરો ભેદભાવ વગર જોડાયા.